Lastly, we had seen the concept of DOL shutter. Welcome again. Welcome back to Dr. Subhash Technical Campus, Electrical Engineering Department. Myself, Harshad Bhakhar. Today, we will see the concept of primary resistance starter in the lecture series of induction motor. Okay. So, you can see the image of primary resistance starter here. This is a rotor. R connection is given to the R ring, Y connection is given, blue connection is given to blue ring, and green connection is given to green ring. Barabar chhe? Barabar chhe? Parantu, ahiya primary ma stator ma additional resistance rakhvama aave chhe. Aa hato atyare apde primary resistance starter no jo diagram joye to aa chhe rotor. Rotor ની બાર ની સાઈડ સ્ટેટર માં સ્ટેટર સર્કિટ આ છે બરાબર છે સ્ટેટર સર્કિટ પર થી અહીંયા એડિશનલ રેઝિસ્ટન્સ એડ કરવામાં આવે છે એડિશનલ રેઝિસ્ટન્સ એડ કરી એડિશનલ 3 ફેઝ સપ્લાય વાપસ પાવર સપ્લાય આપવામાં આવે છે બરાબર છે તો આ હતું રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર પ્રાઇમરી રેઝિસ્ટન્સ સ્ટાર્ટર ની સર્કિટ બરાબર છે હવે જોઈએ primary resistance starter ને 3 phase supply અહીંથી આપવામાં આવે છે બરાબર છે અહીંના વોલ્ટેજ મેઝર કરવામાં આવે છે અને અહીંયા જે વોલ્ટેજ મળે છે એ ફૂલ સપ્લાય વોલ્ટેજ મળશે પરંતુ અહીંયા જે ફ્રેક્શનલ વોલ્ટેજ મળશે એ XV મળશે કે આ વોલ્ટેજ નો 10મો ભાગ આ વોલ્ટેજ નો 5મો ભાગ આ વોલ્ટેજ નો 3જો ભાગ અહીંયા જે X ફેક્ટર હશે એ ફ્રેક્શનલ પાર્ટ ઓફ વોલ્ટેજ છે એ પ્રાઇમરી રેઝિસ્ટન્સ સ્ટાર્ટર કામ કરે છે બરાબર છે primary resistance starter કઈ રીતે કામ કરે ચલો જોઈએ in this method of starting 3 phase induction motor primary resistance are connected in all 3 phases of stator winding primary resistance stator winding માં કનેક્ટ કરવામાં આવે છે આના લીધે applied voltage is as a result of the applied voltage across the stator winding at the instant of starting is induced at a fraction of x at a rated voltage of the motor મેં તમને પ્રીવિયસલી વાત કરી લીધી કે અહીંયા ફૂલ સપ્લાય વોલ્ટેજ એક V આપવામાં આવે તો અહીંયા સપ્લાય વોલ્ટેજનો x મો ભાગ આપવામાં આવે છે x રેટેડ ઓ x ફ્રેક્શન ઓફ x રેટેડ વોલ્ટેજ ઓફ ધ મોટર ધેરફોર ઇનિશિયલ હાઈ સ્ટાર્ટિંગ કરંટ વિલ ઓલસો રિડ્યુસ બાય ધ સેમ ફ્રેક્શન એટલે હાઈ સ્ટાર્ટિંગ કરંટ પણ સેમ ફ્રેક્શનથી રિડ્યુસ થશે If x is a fraction of voltage reduced by stator resistance, so x એ એટલામો ભાગ હોય વોલ્ટેજનો then ist starting current બરાબર x into ise બરાબર છે શોર્ટ સર્કિટ કરંટ x into ise starting current બરાબર x into ise then starting torque બરાબર x square into tsc full load torque બરાબર છે હવે સ્ટાર્ટિંગ ટોર્ક અને ફુલ લોડ ટોર્કનો ગુણોત્તર લઈએ તો ગુણોત્તરમાં શું થશે IST ડિવાઇડેડ બાય IF નો સ્ક્વેર મલ્ટીપ્લાઇડ બાય સ્લિપ બરાબર છે તો ISC નું ઇક્વેશન અહીંથી મૂકીએ તો X ઇન્ટુ ISC ડિવાઇડ બાય IF નો સ્ક્વેર ઇન્ટુ SF તો X સ્ક્વેર બહાર કાઢી નાખીએ ISC ડિવાઇડ બાય IF નો સ્ક્વેર ઇન્ટુ SF તો આ ઇક્વેશન થઈ જશે TSC નું તો T સ્ટાર્ટિંગ ઇક્વલ ટુ T x square into T full load torque બરાબર છે તો ટોર્ક ડેવલપ બાય ધ મોટર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ ધ એપ્લાઇડ વોલ્ટેજ હવે આપણને ખબર જ છે કે ટોર્ક ઇઝ પ્રોપોર્શનલ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ ધ એપ્લાઇડ વોલ્ટેજ ઇફ એપ્લાઇડ વોલ્ટેજ અક્રોસ ધ મોટર ટર્મિનલ ઇઝ રિડ્યુસ્ડ બાય x ફ્રેક્શન સપોઝ મોટરને પહેલા ભાગે બીજા ભાગે ત્રીજા ભાગે ડિવાઇડ કરવામાં આવે તો સ્ટાર્ટિંગ કરંટ ઇઝ રિડ્યુસ્ડ બાય ફ્રેક્શન x સ્ટાર્ટિંગ કરંટ પણ ત્રીજા ભાગનો ઘટે છે બીજા ભાગનો ઘટે છે કે પહેલા ભાગનો ઘટે છે પરંતુ બટ ધ સ્ટાર્ટિંગ ટોર્ક ઇઝ રિડ્યુસ્ડ બાય ધ ફ્રેક્શન ઓફ x સ્ક્વેર જેટલા ભાગ ઘટાડો તેના સ્ક્વેરના પ્રમાણમાં સ્ટાર્ટિંગ કરંટ ઘટે છે સ્ટાર્ટિંગ ટોર્ક ઓબટેનેબલ વિથ ડાયરેક્ટ સ્વિચિંગ અને ડાયરેક્ટ સ્વિચિંગમાં પણ આ વસ્તુ પોસિબલ છે ધ પર્પઝ ઓફ પ્રાઇમરી ઓર સ્ટાર્ટિંગ રેઝિસ્ટર ઇઝ ટુ ડ્રોપ સમ વોલ્ટેજ હેન્સ પ્રાઇમરી અને સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સનું કામ શું છે કે થોડાક વોલ્ટેજમાં ઘટાડો કરવો હેન્સ રિડ્યુસ વોલ્ટેજ ઇઝ એપ્લાઇડ અક્રોસ ધ મોટર ટર્મિનલ્સ તેથી મોટર ટર્મિનલ્સની રિડ્યુસ વોલ્ટેજ આપવામાં આવે છે જે મોટર ટર્મિનલના
સ્ટાર્ટિંગ વોલ્ટેજની રિક્વાયરમેન્ટ છે. તો આ મોટર્સ આના એડવાન્ટેજ ક્યાં ક્યાં છે? તો હાઈ પાવર ફેક્ટર ડ્યુરિંગ સ્ટાર્ટ, સ્ટાર્ટિંગ કન્ડિશનમાં આપણે વધારે પાવર ફેક્ટર મેળવી શકીએ છીએ, કારણ કે આમાં વધારે બીજું કંઈ એડિશનલ છે નહીં. સ્મૂથ એક્સેલરેશન, અહીંયા ધીમે ધીમે ગતિમાં વધારો કરી શકીએ છીએ. લેસ એક્સપેન્સિવ દેન ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર ઇન ધ લોઅર આઉટપુટ રેટિંગ, અને એક્સપેન્સિવ ઓછું છે, ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર કરતાં ઓછું એક્સપેન્સિવ છે. અને ક્લોઝ ટ્રાન્ઝિસ્ટર સ્ટાર્ટિંગ, ટ્રાન્ઝિસ્ટર સ્ટાર્ટિંગ ક્લોઝ કન્ડિશનમાં છે. ડિસએડવાન્ટેજ એ છે કે હીટ ઇઝ ગિવન બાય ટોર્ક બાય ધ રેઝિસ્ટર. ટ્રાન્સફોર્મરમાં ઇન્ડક્શન મોટરમાં ના રેઝિસ્ટરમાં હીટ પ્રોડ્યુસ થશે. એક્સપેન્સિવ રેઝિસ્ટર્સ આર રિક્વાયર્ડ બીકોઝ સ્ટાર્ટિંગ ડ્યુરેશન ઇઝ યુઝ્યુઅલી એક્સાઇડ્સ 5 સેકન્ડ્સ. 5 સેકન્ડ કરતાં વધારે સ્ટાર્ટિંગ ડ્યુરેશન હશે એટલે રેઝિસ્ટરની કિંમત વધારે હોય છે. રેઝિસ્ટરની કિંમત સારા રાખવા પડે છે કેમકે જલ્દી બળી ના જાય. લો ટોર્ક એફિશિયન્સી, આ એના બધા ડિસએડવાન્ટેજ છે. જો એ રેઝિસ્ટરની કિંમત વધારે હોય છે, હીટ જનરેટ થાય છે અને એફિશિયન્સી ઓછી હોય છે. તો હા, ધીસ મેથડ ઇઝ નોટ સુટેબલ ફોર સ્ટાર્ટિંગ સ્મોલ મશીન્સ. નાના મશીન માટે આ મેથડ સુટેબલ નથી. પ્રાઇમરી રેઝિસ્ટન્સ સ્ટાર્ટિંગ બરાબર છે. હવે નેક્સ્ટ છે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટિંગ. તો જોઈએ ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટિંગ, સ્ટાર્ટિંગ મોટર વિથ ધ ઓટો ટ્રાન્સફોર્મર. આ એનો કોન્સેપ્ચ્યુઅલ ડાયાગ્રામ છે કે રિયલ ડાયાગ્રામ છે. ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર જે ઇન્ડક્શન મોટરમાં લગાડેલું હોય તે કઈ રીતે દેખાશે બરાબર છે. આને કહેવાય ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટિંગ. હવે તમને ખબર જ છે કે ઓટો ટ્રાન્સફોર્મરનો વાયરિંગ ડાયાગ્રામ આ રીતનો હોય છે બરાબર છે. આ ઓટો ટ્રાન્સફોર્મર સિંગલ વાઇન્ડિંગ ડાયાગ્રામ હશે અને એક જ વાઇન્ડિંગમાંથી બીજું ટેપ લગાડેલું હશે બરાબર છે. તો આ સિંગલ ઓટો ટ્રાન્સફોર્મર અહીંયા આપેલું છે, થ્રી ફેઝ સપ્લાય અહીંયા આપેલું છે અને સ્ટાર્ટ અને રન માટે બે સ્વિચીસ આપેલી હોય છે અને સ્ટેટરમાં આ ટર્મિનલ લગાડેલા હોય છે. સ્ટાર્ટ અને રન માટે બે કન્ડિશન આપેલી હોય છે રોટર બરાબર છે. સર્કિટ એન્ડ ફંક્શન, ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર મેક્સ ઇટ પોસિબલ ટુ સ્ટાર્ટ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર વિથ રિડ્યુસ્ડ સ્ટાર્ટિંગ કરંટ. ઓટો ટ્રાન્સફોર્મર શું પોસિબલ કરશે? સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટિંગ કરંટ ઓછો કરી અને વોલ્ટેજ ઓછો કરી અને મોટરને સ્ટાર્ટ કરવા માટે ઉપયોગી થશે અને આ એનું કાર્ય છે. ઇન કોન્ટ્રાસ્ટ ટુ સ્ટાર ડેલ્ટા કનેક્શન, ઓનલી 3 મોટર લીડ્સ એન્ડ ટર્મિનલ્સ આર રિક્વાયર્ડ. સ્ટાર ડેલ્ટા કનેક્શન હોય સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં તો ઘણા બધા કમ્પોનન્ટ આપણે જોતા હતા, પરંતુ અહીંયા ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરમાં ખાલી 3 કોન્ટેક્ટ લીડ અને ટર્મિનલ પણ જોશે બરાબર છે. ઓન સ્ટાર્ટિંગ મોટર ઇઝ કનેક્ટેડ ટુ ધ ટેપિંગ ઓફ ધ ટ્રાન્સફોર્મર. ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટિંગ કન્ડિશનમાં મોટર ઓટો ટ્રાન્સફોર્મરના ટેપિંગમાં સ્ટાર્ટ થશે એટલે મોટરને ઓછા વોલ્ટેજ મળશે. અહીંયા 3 ફેઝ સપ્લાય વોલ્ટેજ છે, અહીંથી વોલ્ટેજ ડાઉન થશે અને આ જેટલા મોટરને જરૂરિયાત છે એટલા જ વોલ્ટેજ આપશે. પરંતુ મોટરની સ્પીડ 80% કરતાથી વધારે હશે ત્યારે મોટરને રન કન્ડિશનમાં રાખવામાં આવશે. તો આ હતું ઓટો ટ્રાન્સફોર્મરનું સ્ટાર્ટઅપ એન્ડ એનું ફંક્શન બરાબર છે. હવે સોફ્ટ, તો અત્યાર સુધી આપણે ઓટો ટ્રાન્સફોર્મરનું સ્ટાર્ટર અને એના ફંક્શન અને એની સર્કિટ જોઈ બરાબર છે. થેન્ક યુ વેરી મચ. ઇફ યુ લાઈક ધીસ વિડીયો ધેન શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધીસ ચેનલ. થેન્ક યુ વેરી મચ.